નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપ સર્વે વાળા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર ની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 10. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચર માં મારાથી ભૂલથી એવું બોલાઈ ગયું કે આજે આપણે છેલ્લા પ્રશ્ન તરફ છીએ અને ચેપ્ટર 10 અહીંયા પૂરું થાય છે, એ મારી ભૂલ હતી. અહીં એક પ્રશ્ન તમને ભણાવવાનો બાકી રહી જતો હતો, તો એ પ્રશ્નનો આજે આપણે વિડિયો ભણી રહ્યા છીએ. તો પ્રશ્નનું નામ છે જીએસટી નો અર્થ, પ્રકાર અને તેના કારણો સમજાવો. એટલે કે જીએસટી નો અર્થ, તેના પ્રકાર અને તેના કારણો સમજાવો. અને બીજો પ્રશ્ન જે આવનારા વિડિયો લેક્ચરમાં આપણે ભણીશું કે જીએસટી નું અમલીકરણ. ટૂંકમાં જીએસટી ના બે પ્રશ્નો આપણે ભણવાના બાકી રહી જતા હતા, એ બે પ્રશ્નો આપણે બે વિડિયો લેક્ચરમાં ભણીશું અને એ બે વિડિયો લેક્ચર પછી આપણું ચેપ્ટર નંબર 10 શું થશે, પૂરું થશે. તો 10માં ચેપ્ટરના છેલ્લા બે પ્રશ્નો, જેમાંનો પહેલો પ્રશ્ન જીએસટી નો અર્થ, પ્રકાર અને તેના કારણો. તો વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ જીએસટી વિશે જાણો છો, પણ અહીંયા ઝીરો લેવલથી એ લોકો એવું માને છે કે તમને જીએસટી વિશે કશી ખબર જ નથી, એવું સમજીને તમને અહીંયા બેઝિક થી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો ચલો પહેલા તો જીએસટી એટલે શું, ગુજરાતી નામ અને અંગ્રેજી નામ ક્લિયર કરીએ છીએ. જીએસટી નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ફરીથી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને ગુજરાતીમાં લખવું હોય તો કે વસ્તુ અને સેવાનો કર. વસ્તુ અને સેવાનો કર, કર એટલે ટેક્સ. ચલો સૌથી પહેલા આપણે જીએસટી ની અહીંયા વ્યાખ્યા ભણવાની છે. જીએસટી એટલે શું, તો જવાબમાં લખીશું વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર લેવામાં આવતો કર. ફરીથી, વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર લેવામાં આવતો કર. ફરીથી, વસ્તુ કે સેવા ના પુરવઠા ઉપર લેવામાં આવતો કર, જેને આપણે શું કહીશું, જીએસટી. જીએસટી નું પૂરું નામ મેં લખ્યું નથી, તમારે આ ખાલી જગ્યામાં લખવાનું છે જીએસટી. હા, મેં લખ્યું છે, સોરી. જીએસટી નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે, મેં લખ્યું છે. જીએસટી નું પૂરું નામ શું છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેને ગુજરાતીમાં શું લખીશું, વસ્તુ અને સેવાનો કર કહે છે. રિવિઝન ટાઇટલ વ્યાખ્યા શું લખશો, વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર. ફરીથી, વસ્તુ કે સેવાના પુરવઠા ઉપર લેવામાં આવતો કર, જેને શું કહીશું, જીએસટી. જીએસટી નું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અને ગુજરાતીમાં વસ્તુ કે સેવાનો કર તરીકે ઓળખવામાં આવે છે. ચલો આ જીએસટી શું છે, પ્રશ્ન થાય ને સાહેબ જીએસટી શું છે, તો લખી શકાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સંયુક્ત પરોક્ષ વેરો છે. ફરીથી, શું છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનો ભેગો, સંયુક્ત એટલે શું, ભેગો પરોક્ષ વેરો છે. આ જીએસટી નું સંચાલન કોણ કરશે, જીએસટી કાઉન્સિલ. કાઉન્સિલ એટલે સમિતિ. જીએસટી નું સંચાલન કોણ કરે છે, જીએસટી સમિતિ કાઉન્સિલ કરે છે. આ કાઉન્સિલ ના સભ્યો અને અધ્યક્ષ બે બાબતો હોય છે. આ કાઉન્સિલ ના અધ્યક્ષ કોણ હશે, કેન્દ્ર સરકારના નાણામંત્રી હોય છે. અને જીએસટી કાઉન્સિલ ના સભ્યો કોણ હશે, રાજ્ય સરકારના નાણામંત્રી હોય છે. ફરીથી કન્ફ્યુઝન ના થવું જોઈએ. ફરીથી, જીએસટી નું સંચાલન કોણ કરશે, જીએસટી કાઉન્સિલ. કાઉન્સિલ ના અધ્યક્ષ કોણ છે, કેન્દ્ર સરકારના નાણામંત્રી. અને એ કાઉન્સિલ ના સભ્યો કોણ હોય છે, રાજ્ય સરકારના નાણામંત્રી હોય છે. ચલો ટાઈપ્સ ઓફ જીએસટી, જીએસટી ના પ્રકારો.
તો જીએસટી ના મુખ્ય બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડશે? બે. નંબર એ સીજીએસટી, એસજીએસટી અને યુટીજીએસટી. આ ત્રણે એક જ નંબરમાં છે. સીજીએસટી, એસજીએસટી અને યુટીજીએસટી. અને બીજો પ્રકાર છે આઈજીએસટી. ક્લિયર થયું છે? જીએસટી ના પ્રકાર કેટલા? બે. સીજીએસટી, એસજીએસટી અને યુટીજીએસટી. અને બીજો પ્રકાર આઈજીએસટી. હવે નંબર એક આપો સીજીએસટી. હવે મેં એ નામ લખ્યા નથી. જેટલી જગ્યાએ બોક્સ કર્યા છે એ મેં નામ લખ્યા નથી. તમારે લખવાના છે સાંભળીને, સમજીને, યાદ કરીને. ચલો સીજીએસટી પૂરું નામ શું લખશો? સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ફરીથી શું લખશો? સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પછી એસજીએસટી તમારે પૂરું નામ લખવાનું છે. સ્ટેટ એટલે કે રાજ્ય. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તમને જીએસટી નો મતલબ તો આવડે જ છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અહીંયા સી નો મતલબ શું લખવાનો છે? સેન્ટ્રલ. અને એસ નો મતલબ શું લખવાનો છે? સ્ટેટ. ક્લિયર થઈ ગયું છે? ચલો યુટી જીએસટી. તો યુટી નો મતલબ શું થાય છે? યુનિયન ટેરિટરી. શું થશે? યુનિયન ટેરિટરી મતલબ કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત થઈ રહી છે. આ સેન્ટ્રલ એટલે કે કેન્દ્રની, આ સ્ટેટ એટલે કે રાજ્યની, અને આ કેન્દ્ર શાસિત પ્રદેશો. યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ થઈ ગયો પહેલો પ્રકાર. ફરીથી રિવિઝન. સીજીએસટી એટલે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એસજીએસટી એટલે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને યુટીજીએસટી એટલે યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એક લાઈન છોડી દેવાની. નંબર બે આઈજીએસટી. તો આઈજીએસટી નું પૂરું નામ શું લખવાનું છે? તો લખ્યું છે ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. શું લખશો? ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઇન્ટીગ્રેટેડ નો મતલબ થાય છે સંકલિત. શું થશે? સંકલિત. ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો પ્રશ્ન થાય એટલે શું? આઈજીએસટી એટલે શું? એસ એટલે તો ખબર પડી, સી એટલે તો ખબર પડી, યુટી એટલે ખબર પડી, પણ આઈજીએસટી એટલે શું? તો અહીંયા વ્યાખ્યા આપેલી છે. શું લખવાનું? એક રાજ્યમાં ઉત્પાદિત થતી વસ્તુ અન્ય રાજ્યમાં વેચવામાં આવે. બહુ સિમ્પલ. એક રાજ્યમાં ઉત્પાદિત થતી વસ્તુ અન્ય રાજ્યમાં વેચવામાં આવે. ફરીથી એક રાજ્યમાં ઉત્પાદિત થતી વસ્તુ અન્ય રાજ્યમાં વેચવામાં આવે ત્યારે તેના ઉપર લાગતો કર, જેને આપણે શું કહીશું? આઈજીએસટી. ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે શબ્દો એવા બધા છે ને, એટલે મગજમાં થોડા સેટ કરવા પડે. બરાબર છે? ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ફરીથી વન્સ મોર વ્યાખ્યા શું લખશો? એક રાજ્યમાં ઉત્પાદિત થતી વસ્તુ અન્ય રાજ્યમાં વેચવામાં આવે ત્યારે તેના ઉપર લાગતો કર એટલે આઈજીએસટી. સિમ્પલ ઉદાહરણ. પંજાબમાં ઉત્પાદન થતા ઘઉં ગુજરાતમાં વેચવામાં આવે અને એ ઘઉં ઉપર જે જીએસટી લાગે તેને શું કહેવાય? આઈજીએસટી. કેમ? એક રાજ્યમાં ઉત્પાદિત થતી વસ્તુ અન્ય રાજ્યમાં વેચવામાં આવી છે માટે. રેડી? તો પ્રશ્ન થાય સાહેબ આ જીએસટી કેમ લાગુ પડ્યું? એટલે કે એના કારણો. બરાબર? તમને ક્યાંક બે ગુણમાં પૂછાય જીએસટી ના કારણો તો પછી અહીંથી લખવા છે. રેડી? ચલો પહેલું કારણ, વહીવટી સરળતા માટે, સરકારને વહીવટ કરવામાં મુશ્કેલી ના પડે તેના માટે. નંબર બે બહુ જ મહત્વનું વાક્ય, એક જ વસ્તુ ઉપર લાગતા વિવિધ કરવેરાને શું કરવા? ઘટાડવા. અને એક જ વેરો લાગુ પાડવા માટે. તમે જુઓ તમામ કરવેરાનો એક વેરો એટલે જીએસટી, એવું સરકારનું સ્લોગન હતું. તેનો મતલબ શું થયો? એક જ વસ્તુ હોય એના ઉપર જુદા જુદા કરવેરા લાગે એને ઘટાડી દો અને એક જ કરવેરા લાગુ પાડવા માટે. રાજ્ય રાજ્ય વચ્ચે ઉભા થતા કરવેરાના તફાવતને દૂર કરવા. ગુજરાતમાં કઈક અલગ ટેક્સ હોય, રાજસ્થાનમાં અલગ ટેક્સ હોય, મહારાષ્ટ્રમાં અલગ હોય, પંજાબમાં અલગ હોય, તો આ જુદા જુદા રાજ્ય વચ્ચે જે તફાવત હતો ટેક્સનો એને શું કરવા? દૂર કરવા. નેક્સ્ટ,
કર ચોરી અટકાવવા, જો રાજ્ય સરકાર સાથે હતું ત્યારે લોકો ટેક્સમાં ચોરી કરે, તો એ ટેક્સ ચોરી કર ચોરી અટકાવવા માટે, અને છેલ્લે પ્રજા ઉપર આવેલા પરોક્ષ કરવેરાના બોજને શું કરવા, ઘટાડવા, અન્ય એક પણ કરવેરો નહીં, ઓનલી જીએસટી, અન્ય કોઈ પણ નહીં, તો પ્રજા ઉપર પડતા પરોક્ષ કરવેરાના બોજને શું કરવા, ઘટાડવા માટે જીએસટી અમલીકરણ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, વેરી 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 મોસ્ટ એમ્પી પ્રશ્ન છે જીએસટી નો અર્થ, પ્રકાર અને તેના કારણો. તો સરસ રીતે પ્રશ્નનું રિવિઝન, સરસ રીતે તૈયારી, તૈયારી કર્યા પછી એક વખત મોઢે કરીને જોયા વગર લખવાનું રહેશે. હજી આ ચેપ્ટરનો એક પ્રશ્ન બાકી છે, જીએસટી નું અમલીકરણ, જે આવનારા વિડીયો લેક્ચરમાં આપણે ભણીશું. તો આપનો દિવસ શુભ રહે, મંગળકારી રહે, અસ્તુ.